दर्शन करवा दो मां दैवी जीवना दर्शन करवा दो मां के आके भाव कई ने मस्करी करवा दिया કે ભાઈથી ભાવતો નથી ને માતાજીના દર્શન કેમ કરીશ? સુરદાસ માણા બોલ્યો કે ભાઈ હું નો ભાળું તો કાંઈ નહીં, મા તો મને ભાળે છે. આજે જે કાંઈ આનંદ કરીએ છીએ, આજે મને ભાવી છે કે નામ બહુ તો બહુ ઘણા સમયથી સાંભળ્યું છે અને બાપાનો ઇતિહાસ પણ છે ભગા બાપાનો અને મા મેરડી અને આજ ખરેખર એના ખોળામાં આનંદ કરવાનો છે. તમને જો કે મજા આવે અને આટલા થોડા કરજો. વિપુલાનભાઈ ગઢવી ઘણી વાર કહે છે, ખમસતાઓનો ખમસતા હોય દાદ ન આપે તો ઘણા કરોને દુઃખ થાય અને સમજણ વગરની દાદ આપે તોય દુઃખ થાય. મારો ઉસ્તાદે વાત કરી કે અમારા ગામની અંદર એક ટ્રેક્ટર ભરાય એટલા કલાકારો ફેંકે દાદા જેવા અને મા તો રાજી થાય. મા મેરડી એના ખોળામાં એના બાળક છે, કળાવાળા કરી છે. જોકે તમારા ગામની અંદર ઘણા બધા સારા સારા આર્ટિસ્ટો છે પણ છતાંય તમે મને સાંભળો છો એ તમારો આભાર છે.
ટીપડી સવારા બાપા પણ રાજી થાય એવી ચકાચક જે બોલો માં મેરડી પણ રાજી થાય બે હાથ ઊંચા કરી
છે દાવાનળ જેવાના કદા જોઈ તો અહીંયા માં બેઠી છે અમારા ભાઈ વાસ્તરી લાલ કિશોર જવા ભાઈ એનું નામ તો ભૂલાઈ ગયું હરદીપ હરદીપ ભાઈ એ અમારા ભાઈ વ્યાસભાઈ મને પહેલો જગ્યા લાલજી મહારાજની અને એમાં બીજું નામ અહીંયા અત્યારે બોલાવતું હોય આજુબાજુમાં નહીં પણ તો ઠેઠ મુંબઈ સુધી તો અમારે ભગા બાપાની મેરડીનું નામ બોલાય છે એટલે આપણે ભગા બાપાની મેરડીને તો યાદ કરે યાદય કરી લીધા જય બોલાણી પણ એક મારી ભૂલ થઈ ગઈ છે એની હાલમાં કે લાલજી મહારાજને આપણે યાદ નથી કર્યા એ મારી ભૂલ થઈ ગઈ છે એટલે બધા જોરથી જય બોલજો એટલે હરખ ના એટલા બધા આંસુ આવ્યા મને અને હું બહુ રાજી છું આજે માના દર્શન થયા ને કદાચ મેં હમણે પહેલા જ વાત કરી કે તમે જે હાથ ઊંચા કરો છો ભાવથી કરો જે કઈ કરો દાંત કાઢો જે કઈ હું તો મારા ભાવ થી માને રીજો વગાવું છું ભલા જોકે અહીંયા તો સારા સારા કલાકારો પણ છે પણ હું તો મારા હૃદયના ભાવથી ગાઉં છું હું ખરેખર સ્ટેજ છે મંદિર છે ખોટું બોલતો નથી અને વ્યાસ પરિવાર અમથું માની માનવા વાળો જ હોય ભલા અમારા વ્યાસ જ્ઞાતિની અંદર ગમે ને અમારો ભવાઈ ભોગરા હોય તો પહેલા માનુ સ્થાપન થાય ત્યાર પછી જ અમારા ચોકમાં ભૂગોળો છોડાય અને હજી અમારો રિવાજ છે કે તમારા જે સમાજના ઘર હોય માનો જે મઢ હોય ને અમારો વ્યાસ પરિવારનો છોકરો આધુનિકના કપડાં પહેરીને લેડીઝ પાત્ર કરીને ભૂગોળો છોડવામાં અપાય આવે હે હજી આ રિવાજ અમારામાં છે એટલે હું તો ઈ ઈ ઈ નાતે ગાઉં છું કે માં છે ને એના એને છોકરા છે ઈ રાજી થાય કે 10 વર્ષથી આજે જાહેરમાં કહી દઉં માના ખોળામાં બધું હોય એટલું કહી દઉં કે 10 થી 12 વર્ષ થયા વાલા મારી પાસે કાંઈ નહોતું બોટાદ હું રહેવા ગયો મારું મૂળ વતન નાનું પાળિયા છે મોટા પાળિયાની બાજુમાં અત્યારે હું બોટાદ રહું છું 12-13 વર્ષ થયા મારી પાસે કાંઈ નહોતું